सुप्रभात विद्यार्थी मित्रों, धोरण आठ विषय गुजराती। गुजराती विषय की अंदर एकम छ थी आपणे समझी गया। हवे आवे छे एकम सात, देशभक्त जगड़ूसा, जेना लेखक छे रमणलाल सोनी। हवे जगड़ूसा ए कोण हता एना विषे पण आपणे समझीशुं। पहला आपणे लेखक श्रीनो परिचय मेळवीए। रमणलाल सोनीनो जन्म 1908 अने मृत्यु 2006 थयुं हतुं। रमणलाल पीतांबरदास सोनीनो जन्म साबरकांठा जिल्लाना मोड़ासा तालुकाना कोकाभूर गाममां थयो हतो। बंगाळी भाषा अने साहित्यनो तेमने गाढ परिचय छे। रवींद्रनाथ ठाकुर अने शरदबाबूना घणा पुस्तकोनो तेमणे गुजरातीमां अनुवाद कर्यो छे। विशेष तेओ बाळकाव्યો, बाळवार्તાઓ અને બાળનાટકોના સર્જક તરીકે જાણીતા છે। તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણ ચંદ્રક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। વિશ્વની લોકકથાઓ, ગ્રીસનો લોકકથા ભંડાર, સંત સાગર વગેરે તેમના જાણીતા પુસ્તકો છે। અખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય છે। દાનવીર ભામાશાની જેમ એક જગડુશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે। આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારનો સંકટ સમય પ્રજાને માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખકે નાટક દ્વારા આપ્યો છે। તો મિત્રો, આ દેશભક્ત જગડુશા જો એ સાબરકાંઠાના જિલ્લાના જે કવિ લેખક છે એ પણ જો એમને જાણતા હોય તો આ જગડુશા આપણા કચ્છના વતની હતા, તેઓ ભદ્રેશ્વર ગામના હતા। તો એ જગડુશા વિશે તો આપણે ચોક્કસ જાણવું જોઈએ। અહીં આ એકમ નાટ્ય સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે। આ એકમને તમે જો તમારા ભાઈ બહેન ઘરની અંદર હો તો એ તમારા વડીલોની સમક્ષ પણ તમે નાટ્ય સ્વરૂપે રજૂ કરી શકો છો। આપણે દર વખતે આ નાટ્ય સ્વરૂપે વર્ગખંડની અંદર રજૂ કરીએ છીએ। તો હવે આ એકમને આપણે સમજીએ। તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 29 ઉપર સ્થળ છે પાટણ। પાટણના રાજા વિશ્વળદેવનો દરબાર। રાજા વિશ્વળદેવ દરબાર ભરીને બેઠા છે, પણ સૌના મોં ઉદાસ છે। આખાએ દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફરી વળી છે। રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે। તે આંગળીના વેઢા પર આંકડા માંડે છે। હવે આની અંદર એક દરબાર ભરાયેલો છે રાજાનો, અને એની અંદર સૌના મોં ઉદાસ છે, એટલે કે એવું કંઈક બન્યું છે જેના કારણે બધા ચિંતિત બની ગયા છે। આખાય દરબારની અંદર નિરાશા છવાઈ ગઈ છે। રાજા જે છે એના રાજજોશી એટલે કે જે જ્યોતિષ છે એ ટીપણું એટલે કે પંચાંગ ખોલીને બેઠા છે, અને આંગળીના વેઢા ઉપર કંઈક ગણી રહ્યા છે। હવે રાજા કહે છે, તે જોશીજી, આ વર્ષે વરસાદ નથી શું? તો જોશી કહે છે, મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કેમ કપાઈ જતી નથી? તો રાજા કહે છે, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી। એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે, અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ। હવે અહીં એક દરબાર ભરાયેલો છે, અહીં રાજા જ્યોતિષને કંઈક મહારાજને પૂછી રહ્યા છે, પરંતુ કાળવાણી એટલે કે કંઈક ભયંકર આફત રાજ્યની ઉપર આવનારી છે, એટલે કે એવી વાણી ઉચ્ચારતા મને મારી જીભ કેમ કપાઈ જતી નથી? એટલે જ્યોતિષ કહે છે કે હું બોલી શકતો નથી। એટલે રાજા તરત જ સમજી જાય છે, આ બંને વચ્ચે આ સંવાદ થઈ રહ્યો છે, એમાં બહારથી લોકોનો કંઈક અવાજ આવી રહ્યો છે, અને બધા પ્રજા એ રાજાની સમક્ષ કંઈક ખાવાનું માંગી રહી છે। તો રાજા કહે છે, મારી રાકડી રૈયત ભૂખે મરે છે, હવે તો એક આશા જગડુશાની રહી છે, પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા છે, આજકાલમાં આવવા જોઈએ। રાકડી એટલે કે ગરીબ, રૈયત એટલે પ્રજા। રાજા કહે છે કે મારી પ્રજા ભૂખે મરી રહી છે, અને અહીં એક દાનવીર જે કચ્છમાં જગડુશા છે એની જે કાસા રહી છે કે જે આપણે કંઈક મદદ કરી શકે, એટલા માટે એમણે કચ્છમાંથી એમને બોલાવ્યા છે। દરવાન આવે છે અને પ્રવેશીને રાજાને પ્રણામ કરે છે, મહારાજ, કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે, પ્રધાનજી પણ સાથે છે। રાજા કહે છે, એકદમ ઉત્સાહમાં આવી જાય છે રાજા, તરત જ જગડુશાનું નામ સાંભળીને આનંદ સાથે કહે છે, એકદમ એમને અંદર લઈ આવ। દરવાન કહે છે નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે, એટલે કે રાજા એકદમ
तरत ज एमने अंदर लई आवानुं कहे छे। पण प्रधानजी एमने कहे छे के राजाने कहे छे के तमे एमना स्वागत माटे चालो। राजा तरत ज ऊभा थईने कहे छे समझो समझो एमना सत्कार माटे मारे सामा जवुं जोईए। प्रधानजीनी वात साची छे। राजा गादी परथी ऊभो थई जाय छे, आखी कचेरी ऊभी थई जाय छे। पछी राजा जगडूशानो सत्कार करवा प्रवेश द्वार भणी जाय छे। सामेथी प्रधान जगडूशाने लईने आवे छे। जगडूशाने જોઈ રાજા ઝડપથી પગલા ભરી એની સામે જાય છે, તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે। બંને એકબીજાને વહાલથી ભેટે છે। પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે અને પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે। બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન પર બેઠે છે બેસે છે। હવે આની અંદર રાજા જગડુશાને પોતાના દરબારની અંદર લઈ આવે છે અને કેવી રીતે એનું સ્વાગત કરે છે તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે। જગડુશા કહે છે મહારાજ ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા કહે છે સુખ દુઃખની વાતો કરવા શેઠજી, ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે। તો જગડુશા કહે છે એકલા ગુજરાતની વાત કાં કરો છો, આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે। સિંધ, મેવાડ, માળવા, કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે। મને પાનખરમાં પાંદડા ખરે તેમ ખરે છે। વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે। 7 ખોટના દીકરાના મોંમાંથી બાપનું બટકું રોટલો કાઢી ખાય છે। મુઠ્ઠી ધાનસારું મા બાપ છોકરાને વેચે છે, શી ખબર શું થવા બેઠું છે। એટલે કહે છે કે બધાના મોઢા ઉપર કેવી નિરાશાની ઘેરી છાયા, એટલે કે ચારે બાજુ અત્યંત નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું છે। અને કહે છે કે એક માત્ર ગુજરાતની વાત નહીં પરંતુ આખા હિન્દુસ્તાનની અંદર એવી આફત આવી ગઈ છે। 7 ખોટનો દીકરો એટલે કે જે ખૂબ જ લાડકો હોય છે એ, અને 7 દીકરીઓ પછી જે દીકરો આવે છે એને 7 ખોટનો દીકરો કહેવામાં આવે છે। તો કહે છે કે એવી પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે કે મા બાપ પણ છોકરાના મોઢામાંથી છોકરાઓને વેચે છે અને પોતાનો રોટલો કાઢવા માટે આવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે રાજા કહે છે રામજી રાખશે તે રહેશે, પણ આવી વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે। જગડુશા કહે છે આપ સરખા પ્રજાવત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે, મને એ સાંભળી બહુ આનંદ થાય છે। મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા મૂકી દીધા છે। અહીં આ રાજા પણ ખૂબ જ દાનવીર છે, એટલા માટે કહે છે કે મારી રાજા એટલે કે મારી પ્રજા, રૈયત એટલે પ્રજા, મારી પ્રજાને ટકાવી રાખવા માટે મારે કંઈક કરવું જોઈએ અને એ મારો ધર્મ છે। ત્યારે જગડુશા કહે છે કે સાચી વાત છે, તમે પ્રજાવત્સલ પ્રજાને પ્રેમ કરનારા છો, એટલા માટે તમારા મોઢાની અંદર આવા શબ્દો સારા લાગે છે અને તમારા ધનના ભંડાર હતા એ પણ તમે ખુલ્લા મૂકી દીધા છે। રાજા કહે છે મૂકી દીધા હતા, હવે તો એ ખાલી થઈ ગયા, હવે મારા ધનના ભંડાર અને અન્નના ભંડાર કોઠારોએ ખાલી ખમ પડ્યા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો ઉતરતો જ જાય, ઊણો જ છે। ધાર્યું તું કે 3 સાલ વરસાદ આવશે ને સૌ સારા વના થશે, પણ વરસાદ આવ્યો નહીં, અધૂરામાં પૂરું તીડ પડ્યા, લોકો ત્રાહી માં પોકારે છે, એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને જીવાડો, અમને અનાજ આપો। હવે રાજાના જે કોઠારો ભરેલા હતા એ કોઠાર પણ ખાલી થઈ ગયા છે, એટલા માટે કહે છે કે મારી પાસે જે હતું એ બધું મેં પ્રજાને આપી દીધું, હવે એનો પેટનો ખાડો ઊણો એટલે કે ભૂખ એમની દૂર હવે હું કરી શકું એમ મારા વશમાં નથી, અને વિચાર્યું હતું કે આ વર્ષે સારો વરસાદ પડશે, પરંતુ વરસાદ તો ના આવ્યો પણ તીડ એટલે કે જે એને ખેતરની અંદર જે નુકસાન કરે છે, એટલા માટે કહે છે કે એ જે પાક હતો એની ઉપર પણ તીડ પડવાથી નુકસાન થઈ ગયું, એટલા માટે લોકો ખૂબ પરેશાન છે અને વળી પાછો બહારથી આવે છે અને અવાજ આવે છે અને વળી પાછા કહે છે કે અમને મરી જઈએ છીએ। જગડુશા કહે છે બહારનો પોકાર પહેલાં તો સાંભળે છે, ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી। રાજા કહે છે વસ્તીનું આ દુઃખ એ મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહીં ત્યારે હું મૂંઝાયો, એવી વખતે તમે યાદ આવ્યા। જગડુશાને નવાઈ લાગે છે, હું યાદ આવ્યો કેવી રીતે? રાજા કહે છે મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે। ત્યારે જગડુશા કહે છે જગડુશાની માલિકીની અનાજની વખારો? મહારાજ આ કંઈક આપની ભૂલ થાય છે, મારી માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી જ નથી,
હવે એમને રાજાને જ્યારે કાંઈ રસ્તો નથી સૂઝતો ત્યારે કહે છે કે મારી પ્રજાનું દુઃખ તમે જ દૂર કરી શકો છો, એટલા માટે કહે છે કે મેં એવું સાંભળ્યું છે કે તમારી અનાજની વખારો છે તો તમે મને ચોક્કસ મદદ કરી શકશો. પરંતુ ઝગડુશા કહે છે કે મારી તો એવી કોઈ વખાર નથી, મેં પાટણની અંદર કોઈ એવી વખાર રાખી જ નથી. રાજા કહે છે તો અમે સાંભળ્યું એ શું? ઝગડુશા કહે છે કંઈક સમજફેર થઈ હશે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને. રાજાને નવાઈ લાગે છે અને કહે છે વખારો આપની છે અને છતાંય આપની માલિકીની નથી, એમ આપનું કહેવું છે? ત્યારે ઝગડુશા કહે છે વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કાંઈ શંકા નથી. ત્યારે રાજા કહે છે અને એ વખારોમાંનું અનાજ, એ અનાજ મારું નથી. એટલે કહે છે કે હા વખારો મારી ચોક્કસ છે, પરંતુ વખારની અંદર જે અનાજનો ભેગો કરીને રાખેલો હતો એ અનાજ મારો નથી. ત્યારે રાજા કહે છે, હતાશ થઈ જાય છે કે એ અનાજ તમારું નથી તો શું તમે કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું તમને એના મોં માંગ્યા દાન આપત, દામ આપત. એટલે કહે છે કે તમે જે પૈસા માંગત એ પૈસા હું તમને આપી દેત, પરંતુ તમે એમ કહો છો કે તમારી અનંદર જે કંઈ અનાજ હતું એ તમે આપી દીધું, દામ એની મૂલ્ય એની કિંમત હું તમને આપી દેત. ત્યારે ઝગડુશા કહે છે એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે, મેં કોને દીધું અને ક્યારે દીધું એ જાણવું હોય તો એમ કરો ને, એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને. રાજા કહે છે કેવી રીતે ખબર પડશે? હવે ઝગડુશા એને વખારો ખોલાવવાનું કહે છે અને કહે છે કે એ વખારોની અંદરનું અનાજ કોનું છે એ જો તમને જાણવું છે તો એ તમે મારી સાથે આવી અને એ ખોલાવીને જુઓ. ત્યારે ઝગડુશા કહે છે એમ જ ખબર પડશે, દરેકે દરેક વખારની અંદર ભીતપત્ર પર તાંબા પત્રામાં લેખ લખાવીને જણાવેલો છે, તેમાં એ અનાજના માલિકના નામઠામ બધું લખેલું છે. એટલે કહે છે કે તમે મારી સાથે ચાલો અને દરેક વખાર ખોલી અને એના પર આપણે જે લખીને રાખ્યું છે કે એના પર જે જે જેની જેની માલિકી છે એ અનાજની માલિકીના માલિકના એની ઉપર નામ લખેલા છે. તો કહે છે કે તમે મારી સાથે ચાલીને જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, આ આટલું એકમ આપણે સમજ્યા. હવે એના પછીનું એકમ છે જે આપણે પછીના વિડીયોમાં સમજીશું.